નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન પોતાને દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગનિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3,200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચાર ક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે. તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચાર ક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આવો એ પાવન પ્રજ્ઞા પુરાણમાં પરિવાર વ્યવસ્થા પ્રકરણ ઉપર દ્રષ્ટિ કરીએ. આવો પાવન પ્રજ્ઞા પુરાણમાં આજ જઈએ તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવળ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમાહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગઈકાલે પ્રજ્ઞાપુરાણમાં જોયું, સીમિત પરિવાર સ્યાત સંખ્યા સ્વલ્પૈવ સંતતે સુખદા આનય સંખ્યા બ્રહુ બહુ પ્રજનન દો ભવાહ. કુટુંબ નાનું હોવું જોઈએ, બાળકોની સંખ્યા ઓછી હોવી જોઈએ, વધારે પડતા પ્રજનનથી અનેક પ્રકારની હાનિઓ થાય છે, માતાનું આયુષ્ય અને આરોગ્ય ઘટે છે,
નવા સભ્યો વધવાથી પરિવારની સગવડોમાં પણ કાપ આવે છે. દરેક સભ્યને કુટુંબમાં એક નવો સભ્ય વધવાથી ખોટ જાય છે અને આ બાબત ખૂબ ચિંતાજનક છે. પરિવારના સંચાલકને કુટુંબનું પાલન પોષણ કરવા માટે ઘાંચીના ઘાણીના બળદની જેમ વૈતરું કરવું પડે છે. વિવેકને બાજુ પર મૂકી નીતિ અનીતિનો વિચાર કર્યા વગર તેને વધુ કમાવાનો પ્રયત્ન કરવો પડે છે. કેટલી ઋષિઓએ આપણી ખ્યાલ રાખી છે. રઘુવંશની પરંપરાની વાત કરી આપણાને આ વિશેષ માર્ગદર્શન આપે છે. ભારતીય સંસ્કૃતિમાં શ્રેષ્ઠ વ્યક્તિઓએ ઓછા સંતાનોનો જ ક્રમ અપનાવ્યો છે. રઘુવંશમાં એક એકથી ચડિયાતા રાજાઓ થઈ ગયા, પણ એમણે સંતાનો તો મર્યાદિત જ રાખ્યા હતા. દિલીપ રાજાના પુત્ર રઘુ, રઘુના અજ, અજના દશરથ, એ બધાએ સંતાનોને મર્યાદિત રાખ્યા. દશરથજીથી પણ કૌશલ્યા અને કૈકેયીને એક એક પુત્ર તથા સુમિત્રાને બે પુત્રો થયા. શ્રી રામને પણ બે પુત્રો થયા. રામચરિત માનસમાં લખ્યું છે, દુઈ સુત સુંદર સીતા જાય, લવ કુશ વેદ પુરાણ ગાય. માત્ર રામે જ નહીં પરંતુ બધા ભાઈઓએ આ મર્યાદાને પાડી છે. દુઈ દુઈ સુત સબ ભ્રાંત ન કેરે, ભાઈ રૂપ ગુણશીલ ઘનેરે. આંતરરાષ્ટ્રીય કક્ષાના મહિલાઓના સ્વાસ્થ્યના અનેક સર્વેક્ષણો કરવામાં આવ્યા છે. તેમાં એક બાબત સ્પષ્ટપણે સ્વીકારવામાં આવી છે કે વધારે સંતાનો પેદા કરવાથી જેમનું સ્વાસ્થ્ય સારું ના હોય તેવી સ્ત્રીઓને ડોક્ટરો સંતાન પેદા કરવાની મનાઈ ફરમાવે છે. રામચરિત માનસમાં પણ બાળકોને જનની યૌવન રૂપ કુઠારું કહેવામાં આવ્યા છે. અર્થાત માતાના યૌવન રૂપી વૃક્ષ ઉપર કુહાડાના ઘા જેવી અસર બાળકોના પેદા થવાથી થાય છે. સમાજને રાષ્ટ્રને જો શ્રેષ્ઠ વારસદાર આપવો હોય તો સંતાનો મર્યાદિત જ રાખવા જોઈએ. આજે વસ્તી વધારો એક કુટુંબથી માંડીને વિશ્વ સ્તર સુધી ચિંતાનો વિષય બની ગયો છે. એક સર્વેક્ષણ મુજબ 80% કુટુંબો એવા છે જેમની પાસે સાધનો ઓછા છે અને સભ્યોની સંખ્યા વધારે છે. એમની જરૂરિયાતો એટલા ઓછા સાધનોથી પૂરી નથી કરી શકાતી. જ્યારે કુટુંબમાં નવું બાળક જન્મે છે ત્યારે પરિવારમાં લગભગ 150 જેટલો ભાર વધે છે. પ્રજનન વખતે જેટલી વ્યક્તિઓનો સમય ખર્ચાય છે લાલન પાલનમાં એટલા સમય અને શક્તિનો વ્યય થાય છે. તેની સરેરાશ બાળક ઉંમર લાયક થાય ત્યાં સુધી 150 કરતાં પણ ઓછી નથી. એ સાબિત થઈ ચૂક્યું છે કે સાધનો વધારવાની ગતિ ભલે ગમે તેટલી વધારીએ પણ જો પ્રજનન ન ઘટે તો એ બંનેનું સમતોલન જળવાય નહીં. માનવીય સુખ સગવડો માટેના પ્રયત્નો નિષ્ફળ જાય છે. તેનું કારણ એ છે કે વધતી વસ્તીની જરૂરિયાતો પૂરી કરવામાં જ બધી શક્તિ ખર્ચાઈ જાય છે. એક મનોવૈજ્ઞાનિક સર્વેક્ષણ મુજબ 83% લોકોમાં હીનતાની ભાવના વિકસી રહી છે. એનું કારણ એ છે કે મોટા કુટુંબનું પોષણ ઈમાનદારીની કમાણીથી સારી રીતે થઈ શકતું નથી. આથી એમને ખોટા રસ્તા અપનાવવા પડે છે. એમ કરવાથી સમાજમાં અનીતિ વધારનારાઓમાં એમની ગણતરી થાય છે. પરિવારના પોષણની ફરજ અદા કરવા કરતાં ફરજ અદા કરવા જતાં નૈતિક ફરજ ચૂકી જવાય છે. જો નૈતિક ફરજ અદા કરે તો કુટુંબના નિર્વાહનો પ્રશ્ન ઊભો થાય છે. આ ગૂંચવાડાના લીધે 83% લોકો હીનતાની ગ્રંથિથી પીડાય છે. સમાજના વિકાસમાં લોકસેવકોની ભૂમિકા મુખ્ય હોય છે. એક આંતરરાષ્ટ્રીય અભ્યાસનો નિષ્કર્ષ તો એ કહે છે કે કુલ વસ્તીના 5% લોકો જો ઓછી વસ્તી લોકસેવાની પ્રવૃત્તિઓ કરે તો તે સમાજ સંતુલિત રહે છે. આજકાલ સાચા લોકસેવકો કેટલા એ બાબતે સર્વેક્ષણ કર્યું તો માલુમ પડ્યું કે 96% લોકો એવા છે કે જેમના મનમાં ખરેખર લોકસેવાની ઊંડી ભાવના છે અને તેઓ કંઈક કરવા માટે ઉત્સુક છે, પરંતુ એમાંના 90% સેવકો કશું જ કરી શકતા નથી. અને એનું કારણ એ છે કે એમના મોટા કુટુંબની જરૂરિયાતો પૂરી કરવામાં જ એમના સાધન, શ્રમ, શક્તિ અને સમય ખપી જાય છે.
67% લોકોને નોકરીમાંથી નિવૃત્ત થયા પછી પણ ઘરના નિર્વાહ માટે કંઈક ને કંઈક કામ શોધી કાઢવું પડે છે. જો પરિવારની સંખ્યા એને જરૂરિયાતો મર્યાદિતો રાખવામાં આવે તો લોકસેવકોની જરૂરિયાતો સરળતાથી પૂરી થઈ શકે. આથી લોકસેવા કરવાની ઈચ્છા રાખનારે તો પ્રજનન કરતી વખતે વિવેક બુદ્ધિ વાપરવી અને નાનું કુટુંબ રાખવું જોઈએ. જુદા જુદા ક્ષેત્રોમાં મહત્વના કાર્યો કરનારા મૂર્ધન્ય લોકોનું આંતરરાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ અધ્યયન કરવામાં આવ્યું તો માલુમ પડ્યું કે મોટાભાગના બધા લોકો પારિવારિક જવાબદારીઓથી મુક્ત રહ્યા છે અથવા તો તેમણે કુટુંબને મર્યાદિત રાખ્યું છે. અમે બે અમારા બે એ એમ જ નથી કહેવામાં આવ્યું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતાઓ કે જેઓ ગ્રહસ્થ હતા તેમણે કાં તો સંતાનો પેદા કર્યા જ નહીં અથવા તો તેમની સંખ્યા ખૂબ મર્યાદિત રાખી. પંડિત મદન મોહન માલવિયાજી, લોકમાન્ય તિલક, મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, ચક્રવર્તી રાજ્યાગોપાલાચાર્ય, જયપ્રકાશ નારાયણ, આચાર્ય કૃપલાણી, સરદાર પટેલ જેવા અનેકોની લાંબી યાદી બનાવી શકાય. એમણે કુટુંબને ખૂબ મર્યાદિત રાખીને આ જરૂરિયાતો ઉપર નિયંત્રણ મૂકીને આત્મસંતોષ તથા લોકકલ્યાણની દ્રષ્ટિએ કંઈક કરવામાં સફળતા મેળવી હતી. ગુરુ શિષ્યનું અદ્ભુત ઉદાહરણ આપ્યું છે. એક શિષ્ય પોતાના ગુરુની પાસે રહી અને તેમની સેવા કરતો હતો. એકવાર તેમની રજા લઈ તે થોડા દિવસ માટે પોતાને ગામ આવ્યો. જ્યારે તે ગુરુ પાસે પાછો ફર્યો ત્યારે પોતાના ગુરુને તેણે કહ્યું, ગુરુદેવ મારી સગાઈ થઈ ગઈ છે, ત્યારે તું મારાથી દૂર થઈ ગયો. આટલું બોલી અને ગુરુદેવ ચૂપ થઈ ગયા. બીજી વાર જ્યારે એ સાધક ઘરે આવ્યો ત્યારે તેના લગ્ન કરી દેવામાં આવ્યા. ગુરુને જ્યારે એણે આ વાત કહી ત્યારે તેઓ બોલ્યા, હવે તો તું તારા પિતાથી પણ દૂર થઈ ગયો. હવે તો તે વ્યક્તિ ગુરુની સાથે રહેવાનું છોડી દીધું હતું કારણ કે હવે પહેલાં કરતાં એની જવાબદારી વધી ગઈ હતી. તેણે એક વર્ષ પછી ગુરુના દર્શન કરવાના અવસરે ફરી પાછો જ્યારે મળ્યો ત્યારે એણે શુભ સમાચાર આપ્યા, ગુરુદેવ મને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે, ત્યારે તો તું તારી જાતથી પણ દૂર થઈ ગયો. આમ કહી ગુરુજી મૌન થઈ ગયા. કથાનું તાત્પર્ય એ છે કે લોકસેવાના ક્ષેત્રમાં પડનાર માણસે ઓછામાં ઓછી જવાબદારીઓ રાખવી એ ખૂબ જરૂરી છે. અદ્ભુત વાતો બતાવી છે ગુરુદેવે. મગધ નરેશ એક દિવસ ભગવાન બુદ્ધના સત્સંગમાં ગયા અને તેમણે શિસ્તબદ્ધ બેઠેલા શ્રમણોને આનંદિત સ્થિતિમાં જોયા છે. એમને શરીર યાત્રા તથા ધર્મ પ્રચારની પ્રજવ્યામાં ખૂબ કષ્ટો સહન કરવા પડતા હતા. બીજી તરફ રાજ પરિવાર તથા રાજ્યના કર્મચારીઓ હતા, તેઓ હંમેશા અભાવ અને વધુ પડતા કામની ફરિયાદ કરતા હતા. આ વિરોધાભાસનું કારણ સત્સંગ પૂરો થયા પછી ગૌતમ બુદ્ધને પૂછવામાં આવ્યું છે તો બુદ્ધે કહ્યું છે, રાજન આ આશ્રમવાસીઓ વર્તમાનમાં જીવે છે, જે મળે છે એનાથી જ એમના સંતાનો મર્યાદિત હોવાથી એમની ઉપર પૂરું ધ્યાન રાખવામાં આવે છે. ખોટો ખર્ચ કરતા નથી, નિયમિત જીવન જીવે છે, કર્તવ્ય પાલનનો આનંદ વધુમાં વધુ મેળવવા માટે તેઓ આનંદિત રહે છે, આતુર રહે છે. શાંતિનો આ જ માર્ગ છે. ધર્મવિહાર હોય યા બજાર હોય કે પછી રાજમહેલ હોય કે ઝૂંપડું હોય, બધે જ સુખ શાંતિ જાળવાનો આ એક રાજમાર્ગ છે. ગ્રહસ્થ હોય કે વૈરાગી, દરેકે માર્ગ અપનાવવો જોઈએ. વધુ આવતીકાલે. અસ્તુ મિત્રો, આ પાવન પ્રજ્ઞા પુરાણ એ આપણા પરિવારમાં પ્રેમભાવ સદભાવ સુખ શાંતિથી રહેવાનું એ માર્ગદર્શન આપે છે. આની દિવ્ય વાતોને હૃદયંગમ કરી ઋષિચિંતન ચેનલના માધ્યમથી જનજનમાં પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને યુગ નિર્માણ કાર્યમાં સહભાગી બનીશું.